અમદાવાદમાં 21 કિલોમીટરની નાઇટ હાફ મેરેથોનનું આયોજન વધુમાં અમદાવાદ શહેર કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા એક પ્રેસનું આયોજન કરીને જણાવવામાં આવ્યું હતું કે ડ્રગ્સની બદીની નાબૂદી માટે આ આયોજન થઈ રહ્યું છે. મેરેથોન દોડનો ઉદ્દેશ અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવાનો તેમજ હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવા માટે મેસેજ આપવાનો છે. વધુમાં અલગ એડવેન્ચર સ્પોર્ટમાં સામેલ કરવા માટે યુવકોને જાગૃત કરવાનો પણ હેતુ રખાયો છે, જેમાં નાગરિકોની ફિટનેસને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં આર્મી, એનસીસી અને એરફોર્સના જવાનો પણ જોડાશે. હાફ મેરેથોન અંતર્ગત શહેરમાં 3 અલગ અલગ ઇવેન્ટનું પણ આયોજન કરાયું છે, જેમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 6 કિલોમીટરની દોડ લગાવવામાં આવશે. આ ત્રણેય ઇવેન્ટમાં વિજેતાઓ માટે અલગ અલગ ઇનામ પણ આપવામાં આવશે. અમદાવાદ પોલીસ આ ઇવેન્ટને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જાનારી ભવ્યતા અપાવવા માટે કમર કસી રહી છે, જેને પગલે હાફ મેરેથોન માટે અલગ અલગ 26 સ્ટેજ બનાવાયા છે અને રૂટ પર નાર્કો ટેસ્ટના પોસ્ટરનો ઉપયોગ કરી જાગૃતિ લાવવા પ્રયાસો કરાયા છે. વધુમાં ગ્લુકોઝ, પાણી અને જ્યુસની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ભાગ લેનાર નાગરિકોને ટી શર્ટ આપવામાં આવશે. આ હાફ મેરેથોનમાં સેલિબ્રિટી અને સિંગરને પણ બોલાવાયા છે. ગુજરાત યુનિવર્સિટી, જીટીયુ સહિતની યુનિવર્સિટીઓના સહકારથી 1 લાખ લોકોનું રજીસ્ટ્રેશન કરવાનો ટાર્ગેટ હોવાનું જણાવાયું છે. મેરેથોનને લઈને રૂટ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે. આજના યુગમાં નાર્કોટિક્સ એક અલગ પ્રકારની નવી બદી ઊભી થઈ છે, જેમાંથી યુવાનો નવયુવાનોને દૂર રાખવા માટે અને આ બાબતમાં કે આવી બદીથી દૂર રહો આ માટે એક પ્રોગ્રામ કરવાનું વિચારવામાં આવ્યું, જેમાં યુવા શક્તિ હોય, એમાં ઉત્સાહ હોય, એનર્જી હોય તો આ વાપરી શકાય આટલા માટે, અને સીધા મેસેજિંગની જગ્યાએ એમને કોઈ કામગીરીમાં લગાડીએ અને પછી એમને બતાવીએ કે આ ધરતી છે, ધરતી ઉપર સ્વર્ગ અહીંયા છે જો કદાચ તમે ફિટ હો, હેલ્ધી હો, અને નરક અહીંયા છે જો તમે ડ્રગ એડિક્ટ બનો. અને આ લોકોની જિંદગી પણ બહુ ટૂંકી હોય છે અને બહુ ખરાબ હોય છે, તો જિંદગી મતલબ જીવનનો આનંદ લઈ શકે આના માટે હેલ્થ અને ફિટનેસ આ બંનેની ખાસ જરૂરિયાત રહે છે. આ ઉદ્દેશ્યથી અમે એક સિરીઝ ઓફ ઇવેન્ટ્સ કરીએ છીએ, આમાં થ્રિલ એડિક્ટના નામથી, કે તમે થ્રિલના એડિક્ટ બનો, જેમાં તમને જિંદગીમાં અલગ અલગ એડવેન્ચર, સ્પોર્ટ્સ, તમામ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ થાઓ તો જિંદગી તમારી સારી હશે. તો થ્રિલ એડિક્ટ ટુમાં અમે નાઇટ હાફ મેરેથોન ઓર્ગેનાઇઝ કરીએ છીએ. આ યુવાનો માટે પણ એક મેસેજિંગ છે. બીજું, હવે સાથે સાથ અમે અમદાવાદ શહેરને એક બ્રાન્ડ અમદાવાદ તરીકે લેવા માટે, જે સ્પોર્ટ્સના ક્ષેત્રમાં અમારી પાસે ઘણી જગ્યાઓમાં, મતલબ ક્રિકેટના ક્ષેત્ર જુઓ તો ગુજરાતમાં ઘણા યુવાનો આમાં આગળ આવ્યા છે, બહુ નામના મેળવી છે. પણ અમે વાત કરી છે કે જનરલ, જેમાં ફિટનેસ લેવલ ઉપર, તો આટલા માટે રનિંગ એટલે મેરાથન અહીંયા આયોજન થાય તો વધારે સારું, અને એક આખી બ્રાન્ડ ઊભી થાય અમદાવાદની. બરોડા અને સુરતમાં ઓલરેડી થાય છે અને ઘણા બધા જે બીજા વિકસિત દેશો છે આમાં શહેરોને એમની મેરાથનથી ઓળખવામાં આવે છે. તો અમે અમદાવાદ માટે એક બ્રાન્ડ ઊભી કરવા માટે પણ પ્રયત્ન કરીએ છીએ. તો એટલે આ કામગીરી જે છે શરૂઆત પોલીસે કરી અને પછી અમે બધાને સાથે લીધા. હવે એક સિટીઝન કમિટી પણ બનાવી લેવામાં આવી છે, જેમાં ઘણા બધા ઉદ્યોગકારો, બિઝનેસમેન, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ,